કેવી ગજબ ગરમી ચાલુ થઈ ગઈ છે અત્યારે. હવે જેવી ગરમી ચાલુ થઈ ને, દરેક ઘરમાં દરેક ઓફિસમાં એક એવી વસ્તુ છે જેના ઉપર આર્ગ્યુમેન્ટ ચાલુ થઈ જતી હોય છે. શું આર્ગ્યુમેન્ટ? કે ભાઈ એસી ચાલુ હોય ત્યારે પંખો કરવાથી ફાયદો થાય કે નુકસાન થાય? એનો જવાબ મારી જોડે આવી ગયો છે. સાચો, તમે જાણવા માંગતા હોય કે એસી જોડે પંખો ચાલુ કરવાથી ફાયદો થાય કે નુકસાન થાય, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું, વીટીવી ગુજરાતી ન્યૂઝની દરેક અપડેટ સૌથી પહેલા જોવા માટે ફેસબુક પેજ ઉપર મેન્યુ દબાવીને મેનેજ ફોલો સેટિંગ્સ અને ન્યૂઝ ફીડમાં ડિફોલ્ટની જગ્યાએ ફેવરેટ્સ કરી દો. યુટ્યુબમાં બેલ આઇકન દબાવી દો અને રહો એકદમ અપડેટેડ. એક વાત કહું, આપનું સ્વાગત છે, મારું નામ છે ગુંજ ઠક્કર. સવાલ એ છે કે શું એસી ચાલુ હોય ત્યારે આપણે આપણો સીલિંગ ફેન ચાલુ રાખવાથી ફાયદો થાય ખરો? એનો જવાબ છે હા, અને એ જવાબ આપણને આપ્યો છે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જીએ. કેમ ફાયદો થાય? તો એના માટે હું તમને પંખો કઈ રીતે કામ કરે છે ને એ સમજાવવા માંગુ છું. પંખો શું કરે કે આપણા રૂમમાં જે ઉપર હવા હોય, સીલિંગના ફેનની વાત કરું છું, જે હવા હોય એ ઉપરની હવાને નીચે મોકલે અને બેસિકલી રૂમમાં એક પ્રકારની બ્રીઝ, એક પ્રકારની હલકી હવા વહેતી કરે. હવે જ્યારે એ જ રૂમમાં એસી ચાલુ છે તો એસી શું કરશે? એસી રૂમની હવાને ઠંડી કરશે. હવે જ્યારે પંખો ચાલુ છે તો રૂમમાં એક પણ એવો ખૂણો નહીં બચે જે ખૂણામાં ગરમ હવા રોકાયેલી રહેશે. આખા રૂમની હવા ઠંડી થઈ જશે, એક સરખી ઠંડી થઈ જશે. અને જ્યારે પવન ચાલુ હોય, તમે એક વસ્તુ નોટિસ કરજો કે જ્યારે વેધર સારું હોય, હવામાં ઠંડક હોય, ત્યારે સહેજ પવન ચાલુ હોય તો આપણે પંખાની બી જરૂરત નથી પડતી. કેમ? કારણ કે વિન્ડ ચિલ એટલે હવા જે આપણને ઠંડક આપે ને, એ ઠંડકથી આપણને કમ્ફર્ટેબલ ફીલ થતું હોય છે. એટલે બેસિકલી જે આ હવાથી આપણને વધારે કમ્ફર્ટેબલ ફીલ થાય છે, એના લીધે આપણે એસીનું ટેમ્પરેચર 4 ડિગ્રી ફેરનહાઇટ કે પછી 2 ડિગ્રી સેલ્સિયસ ઉપર રાખી શકીશું તો પણ આપણને એટલો જ કમ્ફર્ટ મળશે. આ વસ્તુ હું નથી કહેતો, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી કહે છે. અને જો 2 ડિગ્રી ઉપર એસી રાખીશું તો આપણા પૈસા પણ બચવાના છે, આપણું વીજળીનું બિલ પણ બચવાનું છે. એ કેમ બચશે? તો એના માટે એસી કઈ રીતે કામ કરે છે ને એ પણ હું તમને ટૂંકમાં સમજાવી દઉં. કોઈ પણ એસી હોય એમાં એક ઇન્ડોર યુનિટ હોય, એક આઉટડોર યુનિટ હોય. આઉટડોર યુનિટ કે પછી કોમ્પ્રેસરનું કામ છે કે ગરમ હવાને ઠંડી કરવી. ઇન્ડોર યુનિટ છે એમાં અલગ અલગ કંટ્રોલ્સ હોય, જેમાં ફેન, સ્વિંગ, ટેમ્પરેચર આ બધું આપણે કંટ્રોલ કરી શકીએ. ઇન્ડોર યુનિટમાં આપણે ટેમ્પરેચર માની લો સેટ કર્યું છે 24 ડિગ્રી સેલ્સિયસ. તો જ્યારે રૂમનું ટેમ્પરેચર ઇન્ડોર યુનિટના સેન્સરમાં 24 ડિગ્રી પહોંચી જશે, ત્યારે એ આઉટડોર યુનિટને ઇન્ડોર યુનિટ કહેશે કે ભાઈ હવે તું કોમ્પ્રેસર બંધ કર દે, થોડી વાર 24 ડિગ્રી થઈ ગયું છે. પછી એ 24નું પાછું 26 થશે, એટલે એ આઉટડોર યુનિટને કહેશે કોમ્પ્રેસર ઉપાડો, અંદર ઠંડકની જરૂરત છે. બેસિકલી ઇન્ડોર યુનિટ આઉટડોર યુનિટ આ રીતે કામ કરતું હોય છે. અને એટલે હું એક મિથ, એક ગેરમાન્યતા પણ અત્યારે તોડવા માંગુ છું. ઘણા લોકોને શું હોય કે બહુ ગરમી લાગે ને, એટલે કે એસી જલ્દી તું 16 ડિગ્રી ઉપર કરી દે, મને બહુ જ ગરમી લાગે છે. ભાઈ એનાથી કોઈ જ ફરક નહીં પડે. ફેનની સ્પીડથી ફરક પડે, ટેમ્પરેચરથી ફરક ના પડે. ઓછું ટેમ્પરેચર રાખો તો રૂમ કંઈ જલ્દી ઠંડો નથી થવાનો. ઓછું ટેમ્પરેચર રાખશો તો એટલું ટેમ્પરેચર જ્યારે આવશે ત્યારે આઉટડોર યુનિટ એટલે કોમ્પ્રેસર કટ ઓફ થશે. એટલે તમે એસી ચાલુ કરો ત્યારે 16 ડિગ્રી પર રાખો કે 24 ડિગ્રી પર રાખો, રૂમ ઠંડો થવાનો છે એ એની જ સ્પીડથી થશે. પણ હવે જો એ રૂમની અંદર આપણે પંખો પણ ચાલુ રાખ્યો છે, તો આપણે નોર્મલી 24 ડિગ્રી ઉપર જો એસી રાખતા હોય ને, તો અગર 2 કે 3 ઉપર પંખો ચાલુ રાખ્યો છે ને, તો એ 24ની જગ્યાએ 26 ડિગ્રી ઉપર રાખશું ને એસી, તો પણ આપણને 24 વાળી ફિલિંગ આપશે. અને 26 રાખીશું એટલે વહેલું કોમ્પ્રેસર કટ ઓફ થશે, વહેલું કોમ્પ્રેસર કટ ઓફ થશે અને મોડું ઉપડશે એટલે એટલું આપણું લાઇટ બિલ ઓછું આવશે, લાઇટ બિલ ઓછું આવશે એટલે આપણી બચત થશે. એ બચતથી જે પૈસા ભેગા થાય છે એનાથી આપણે હજુ પણ વધારે લગઝુરિયસ આઇટમ ખરીદીશું કે બચત કરીશું. એ જે તમારે કરવું છે, તમારા પૈસા છે, તમે કરજો. આજના એપિસોડની માહિતી તમને ગમી હશે. આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. તમારા પૈસા બી બચાવીશું અને તમારું નોલેજ પણ વધારીશું.